પાઠ ચોવીસ ઘોડીની સ્વામી ભક્તિ જોરાવરસિંહ જાદવ સાહિત્ય પ્રકાર લોકકથા ધરતી માતાના ત્રણ સંતાન છે વૃક્ષ પ્રાણી અને માનવ એમાં સૌથી મોટા સંતાન તરીકે માનવ આવે છે આથી તેણે વૃક્ષો અને પ્રાણીઓને સાચવવા જોઈએ ત્રણે એકબીજાને સમજે તો જ ટકી શકે એકલા પ્રાણીઓ વૃક્ષો કે માણસો આગળ વધી ન શકે ત્રણે એકબીજાના આધારે જ રહેલા છે મિત્રો ઘણા એવા વ્યક્તિઓ છે જેમને વૃક્ષ સાથે દોસ્તી હોય છે પ્રાણી અને મનુષ્ય વચ્ચેની દોસ્તીના ઘણા કિસ્સાઓ પ્રચલિત છે માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને ઉજાગર કરતી એક લોકકથા જોઈએ લેખકનું નામ જોરાવરસિંહ જાદવ છે તેમનો જન્મ દસ બે ઓગણીસો ચાલીસના ના રોજ થયો હતો તેઓ સહકારી સંસ્થામાંથી નિવૃત્ત થયા છે મરદ કસુંબલ રંગ ચડે મરદાઈ માથા સાટે લોકજીવનના મોતી વગેરે તેમના લોકજીવનને સ્પર્શતા પુસ્તકો છે પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર લોકકથા છે પચાસ એક વર્ષ મૌર્યની આ વાત છે તે વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના વાછાણી પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું ગામ અને પરગામના સંધાએ માનવી આંબા વાછાણીને આંબા અદા દાદાના નામથી બકોરતા આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો ઓરડું એટલે માટીની ભીંત એક ગારવાળું નાનું મકાન સંધાય તળપદા શબ્દનો અર્થ બધાય અને બકોરવું તળપદા શબ્દનો અર્થ મોટે અવાજે બોલાવવું થાય આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ એટલે કે ઘોડીની જાતની અસલ ઓલાદની છ મહિનાની વછેરી મુલવી લાવ્યા આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો રૂપાળી વછેરીના ચારે પગ ને કપાળ ધોળેલા હતા કાનની ટીસીયું બેવડ વળી જતી હતી વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો સૌ ફાટી આંખે નિરખી રહેતા કેટલાક તો કહેતા ખરા માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કઈ કારભાર એટલે વહીવટ વછેરી એટલે ઘોડીનું માદા બચતું અને ફાટી આંખે જોવું રૂઢિપ્રયોગ નો અર્થ આશ્ચર્ય ચકિત થઈ જવું થાય વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોકમાંથી બે બકરીયું લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ બે બકરીયું દોહીને દૂધ પાવા માંડ્યું પંડિતના દીકરા ઘોડિયે વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ નો વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વધે જ ચડી બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું બરાબર ત્રીજા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ આંબા પટેલ ખાતે ખાતે એને રેવાડ શીખવી અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ ચંદુએ શીખીને અવતરતી હોય છે રેવાડ તો બસ એના બાપની જ માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાળમાં પાંચ ગાઉની ભો તો દૂધનું ટીપું હેઠું ન પડવા દેક એટલે ઘેટા બકરાનો વાળો એટલે ખંતથી એ હોસ્ટે અને રેવાળ એટલે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેવો કહેવરાવ્યો ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર એટલે કે ગામ આવીને રોટલા શિરાવજો મામાનો સંદેભો સાંભળીને આંબા પટેલને સારા મોળા ઓહાણ એટલે કે વિચારો આવવા માંડ્યા કોઈદી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે નક્કી કંઈ નવા જૂની થઈ હશે નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ પણ આગંતુકે કે પેટ દીધું નહીં ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને પળિયામાં આવી સાથ દીધો ગણેશની બા સાંભળો છો કે મામાએ અપઘડી મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું કાયલનું વાળું ઘરે આવીને કરીશ પણ કઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો ચૈંત્યા કરીને વાહે માણસ ન ધોળાવતા સંદેવો તળપદા શબ્દોનો અર્થ સંદેશો વાવડ એટલે સમાચાર આગંતુક એટલે અચાનક આવેલું અથવા નવું આવેલું પેટ ન દેવું રૂઢિપ્રયોગનો અર્થ છૂપી વાત ન કહેવી થાય ચૈંત્યા તળપદા શબ્દોનો અર્થ ચિંતા અને વાહે તળપદા શબ્દનો અર્થ પાછળ થાય આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા ને બોલ્યા અટાણે અહુરવેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને હવારે જાવ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આડી શેત્રુંજી નદી પડી છે તો સોમાહાનો દી છે ને પાણી બાણી આવ્યું હશે તો તમે હુરમત કર્યા ને અમને પાર કરાવી અરે શું બોલ્યા નહીની દીકરી થઈને મને મોડું વહાણ આલો છો છેતુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યાશાની મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરૂહો કુણ કરે મલક દીએ ટોણો મારે આંબા પટેલ બીકાળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી સડફ સડફ જલ્દીથી અટાણે તળપદા શબ્દનો અર્થ અત્યારે હવારે નો અર્થ સવારે સોમાહાનો અર્થ ચોમાસાનો વન્યા નો અર્થ વગર અથવા વિના રો એટલે રહો અને ભરું હો તળપદા શબ્દોનો અર્થ ભરોસો થાય ટોણો મારવો રૂઢિપ્રયોગનો અર્થ મહેણા મારવા થાય એમ કહેતા આંબા પટેલે એડ બાંધી કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા હહડક ડુભડક હડડક ડુભડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળવાની જેમ વહેતી થઈ તળાજા ગાઉનો પંથ કાપીને મધરાતનો ગરજ ભાંગતા મોર મામાની ડેલી આગળ આવીને અમચી ખૂંદવા માંડી મીડી માથે મજરો મજરો દીવડો બળતો હતો મામા બારીએ બહેને ભાણેજના આવવાની વાટ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો ઓ મામા રામ રામ આવી પોગ્યો છું એ રામ રામ ભાણે જ રામ રામ આવી પોગ્યો કે શું થાય મામા મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો હંદેવો આવે એટલે ભર્યું ભાણું એ આગું હડસેલી હાલી નીકળું ઈમાનો માણા છું મનમાં ભાતભાતના વિચાર અડિયા પાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો કળશો એટલે લોટો ગજર એટલે પ્રહર ત્રણ કલાકનો સમયગાળો ગાળો હમચી ખૂંદવી રૂઢિપ્રયોગનો અર્થ કાનમાં આવી ઉછળ કૂદ કરવી મજરો મજરો એટલે ઝાંખો ઝાંખો અને હળિયા પાટી એટલે દોડા દોડી મામા હડી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા હડકી ઉઘાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યા અને પૂછ્યું ભાણા ભાઈ ઘરે હંધાય છે તો હાજા નરવાને ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું તું ને બળદ એ મામી હવે હાજો નરવો થઈ ગયો છે પંદરક દી પગ નો માંડ્યો ને અનરવો રિયો પણ ભાયા ભરવાડના ઓહડિયાએ ભારે કાહરી કરી અટાણે તો ચારે પગે ધોડતો થઈ ગયો છે હળી કાઢવી રૂઢિપ્રયોગનો અર્થ દોટ મૂકવી તંદુરસ્ત પંદરક અનરવું તળપદા શબ્દનો અર્થ બીમાર ઓહડિયા તળપદા શબ્દનો અર્થ ઓષધિયા કાહરી કરવી રૂઢિપ્રયોગનો અર્થ ઈલાજ કરવો અને ધોડતો તળપદા શબ્દોનો અર્થ દોડતો થાય મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા દળી તંગ ને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા ઘરમાં જઈને સૂંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા સુખ દુખને વહેવારની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઊભા થયા મેડીએ ખાટલા ધાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો દળી એટલે ઘોડાની પીઠ પર મુકાતી ગાદી તંગ એટલે ઘોડાના પેટ ફરતો પલાણનો બંધાતો પટ્ટો ગમાણ એટલે ગાય બળદ વગેરેને ચારો નાખવા બાંધેલી કોડ જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવા અપાતું અનાજ અને ચળું એટલે જમ્યા બાદ પોગળા કરતા ધોવું તે બીજે દી રોટલા શિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી પણ ભાણેજ ધરા એકના બે ન થયા એટલે કચવાતા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી મામા પાદર સુધી વળાવવા આવ્યા ને રામ રામ કરી બે છૂટા પડ્યા આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી બે એક ગાઉ કાપ્યા ત્યાં ઓતરાદી કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મેયા મેં કરતા મોરલા ઉઠ્યા પહાડોએ પડઘા દીધા આકાશમાં કાળા ભંઠ વાદળા હળિયા પાટી લેવા માંડ્યા પળાક ધબાક પળાક ધબાક વીજળી પડવા માંડી ત્યાં તો ત્રમજ તડરડ ત્રમજ તડરડ હુડુ હમ ગર્જના કરતો મેહુલો સાંભેલાની ધારે ધરતી માથે મંડાણો સાબદા થવું એટલે તૈયાર થવું તાણ કરવી એટલે આગ્રહ કરવો ધરાહાર એટલે ધરાર એકના ના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ મક્કમ રહેવું અને કોર્ય તળપદા શબ્દોનો અર્થ બાજુ થાય મારગ માથે પચરક પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુનજીને કાંઠે આવીને ઊભા ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બગડાટી બોલાવે છે આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘોઘવાટા મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમીએ આવીને રામ રામ કર્યા શેત્રુંજીમાં પાણીના લોહે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમળમાં ફસાયા ગદરો તળપદા શબ્દનો અર્થ ઇચળ અને બગડાટી નો અર્થ ધબધબાટી થાય મારી બેટી ભૂંડી કરી વાવડી પોગાય ઈમ નથી ને મણાર પાછા ફરાય ઇમ નથી ઘરે સંધાય મારી મેં ઘોડે વાટ જોઈને અડધા અડધા થઈ જશે આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો નથી એમ વિચારીને આબા પટેલે એડ બાંધીને ઘોડીનું ચોકડું ખેંચીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દૈતિકને શેત્રુંજીમાં ખાપતી સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા સૌના મોંમાંથી એક જ વેણ સરીને બહાર પડ્યું કે માળો ભારે છાતી ચલો આદમી ઓગાય તળબદા શબ્દોનો અર્થ પહોંચાય અર્થ એમ ઘોડે નો અર્થ જેમ થાય ચેત્રજીના ભારે પૂરમાં ઘોડી હુબડક ફળાક હુબડક ફળાક કરતી પાણી કાપી રહી છે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે કાંઠે ઉભેલા સૌ એ જાય એ જાય કરે છે ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે મારું બેટું તાણ ભારે છે જેમ તેમ કરતી ઘોડી કાંઠાઢૂકડી પહોંચીને હડફ કરતી છલાંગ મારીને કાંઠે જઈ પડી ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે નસકોરા ફુલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકી ને ધણીને ગોતે નીકળી આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા તરવાની કાહરી ફાવતી નહોતી તેઓ હરેરી ગયા હતા ત્યાં સડ સડ સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢોકળી જઈ પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ સગળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે વળગી ગયા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે કાંઠે આવી એટલે અને હરેરી જવું રૂઢિપ્રયોગનો અર્થ હિંમત હારી જવી થાય બાપ ઢેલ ત્યાં જ જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખી ડબક ડબક દેતા બોર જેવા આંસુ સરી પડ્યા તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા કાળિયા ઠાકર તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે પોગ્યો છું તારો ગણ કેમ કરીને ભૂલાય ઠાકર નો અર્થ કૃષ્ણ મંદિર પટેલે વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે ખમ્મા બાપ ઢેલ તારો ગણ જિંદગી લગીશે ભૂલાશે એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ગાડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા બાપડી ઢેલ બાપડીમાં બહુ મઉ થઈ ગઈ હશે ઈને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું ઘાડવો એટલે ઘી તેલ ભરવાનું સાંકડા મો વાળું માટીનું વાસણ અને તળપદા શબ્દ નો અર્થ પાસે થાય મઉ થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ પૂરી તાકાત અજમાવવી અને લગણ તળપદા શબ્દ નો અર્થ સુધી થાય